નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ ચાર અને વિષય આસપાસ અને એનો એકમ છે પંદરમો બજારથી ઘર સુધી સંપૂર્ણ એકમની સમજ આપણે આ એક વિડીયો મારફત મેળવવા પ્રયત્ન કરીશું પ્રકરણ પંદરમું બજારથી ઘર સુધી અહીંયા એક કિસ્સો આપેલો છે એ આપણે જોઈએ તો મારું નામ વૈશાલી છે મારા પિતાજી શાકભાજી વેચે છે મારા મમ્મી ભાઈ છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે સવારે ત્રણ વાગે જ્યારે મોટા ભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢીને તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજાર મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાનો અવાજ સંભળાયો પિતાજી ભાઈ કાકા અને અમારા માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર જવા નીકળ્યા હવે અહીંયા આપણે જવાબ લખવાનો છે કે પેલો પ્રશ્ન છે કે તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે તે કેટલા વાગે ઉઠે છે અને તેઓને શા માટે વહેલું ઉઠવું પડે છે તો એ તમારે તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે અને કેટલા વાગે ઉઠે છે અને શું કામે વહેલું ઉઠવું પડે છે તો એ વિગતો લખવાની છે જો અહીંયા એક આપણે લખીએ તો મોટાભાગે મમ્મી છે એ ઘરમાં વહેલી ઊઠતી હોય છે તો અહીંયા આપણે લખીએ કે ભાઈ મારા મમ્મી છે એ મારા મમ્મી ઘરમાં સૌથી વહેલા છે પછી તેઓ કેટલા વાગે ઉઠે છે તો સવારે પાંચ વાગે ઊઠતા હોય છ વાગે ઊઠતા હોય તો અહીંયા આપણે લખીએ છીએ કે સવારે સાડા પાંચ વાગ્યે ઉઠે છે પછી આટલું બધું વહેલું શા માટે ઉઠવું પડે છે તો ઘરના તમામ લોકોનું તમામ સભ્યોને ચા પાણી નાસ્તો વગેરે બનાવવા અને રોજ બરોજના બધા કામ પછી દિવસની તૈયારી મમ્મી છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ સવારે સાડા છ વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે બધી બાજુ રીંગણાં બટાટા ટામેટા ભીંડા દૂધી મરચાં અને બીજા શાકભાજી હોય છે દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે જે શાકભાજી પાકેલા નથી અને વેચવાલાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજારમાં પહોંચી શકાય સાત વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે તે કહે છે કે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું કેમ કે મારે સાડા સાત વાગ્યે શાળાએ પહોંચવાનું હોય છે છોટું સવારે શાળાએ જાય છે તે દસ વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું જમવાનું લઈ બજારમાં જાય છે જમવાનું લઈ અને બજારમાં જાય છે શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે ઘણીવાર તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલા વેચવા પ્રયત્ન કરે છે હવે વિચારો અને કહો બાપુજી પહેલા આગલા દિવસના શાકભાજી વેચે છે તે આવું કેમ કરતા હશે તો શું કામે આવું કરતા હશે તો જો આગલા દિવસના શાકભાજી છે એ વધુ સમય પડ્યા રહે તો ખરાબ થઈ જાય છે તેથી બાપુજી છે એ પહેલાં આગલા દિવસના શાકભાજી વેચે છે તમે સુકાયેલા અથવા સળેલા શાકભાજી જોયા છે ક્યાં તો હા આપણે પણ સુકાયેલા અને સળેલા શાકભાજી જોયા હોય છે ક્યાં તો શાકભાજીની માર્કેટમાં જે કચરા પેટી મૂકેલી હોય છે તેમાં પણ ફેંકેલા હોય છે પછી શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે તો શાકભાજી સડી જાય છે ત્યારે એમાંથી દુર્ગંધ આવવા લાગે છે ફૂલેવર કે કોબીજ જેવી શાકભાજીમાં કીડા પડે છે અન્ય શાકભાજી સડતા એના અમુક ભાગ પોચો અથવા તો કાળો પડી જાય છે દુર્ગંધ મારતું પ્રવાહી પણ નીકળે છે આ બાબતોથી આપણને ખબર પડે કે શાકભાજી છે એ સડી ગયા છે હવે આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢી અને લારીમાં મૂકે છે તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરીએ રાખે છે જેથી તે સુકાઈ ન જાય અને ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે દસ વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ બીજા બધા રાત્રે અગિયારથી સાડા અગિયાર વાગ્યાની આસપાસ સુઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઊઠી જાય છે હવે નીચે આપેલી ઘડિયાળો જુઓ આ ઘડિયાળો જે સમય બતાવે છે એ સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે એ લખવાનું છે તો જો સવારે ત્રણ વાગ્યાનો સમય છે તો સવારે ત્રણ વાગે વૈશાલી શું કરે છે તો એ શાકભાજી કાઢે છે કોથળામાંથી લાઈ લખશું આપણે શાકભાજી કાઢે છે અને આપણે શું કરતા હોઈએ છીએ ત્યારે ઊંઘ્યા હોઈએ છીએ પછી સવારે સાત વાગે તો સવારે સાત વાગે વૈશાલી છે એ શાળાએ જાય છે શાળાએ જવા તૈયાર થાય છે અને આપણે પણ શાળાએ જવા તૈયાર થતા હોઈએ છીએ પછી રાત્રે દસ વાગે તો વૈશાલી છે સુઈ જાય છે અને આપણે પણ રાત્રે દસ વાગે સુઈ જતા હોઈએ છીએ પછી તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે શાકભાજી કોણ લાવે છે એ લખવાનું છે તો જો તમને ઘર માટે શાકભાજી બાજુમાં કોઈ લારીવાળા લાવતા હોય તો એ લારીવાળા કોણ છે એ લખી શકો છો અથવા તો એને કોણ લાવે છે તો મમ્મી લાવતા હોય કે દાદા લાવતા હોય તો એ પ્રમાણે નોંધ કરવાની છે તો જો અહીંયા આપણે એક નોંધ કરીએ કે અમારા ઘર માટે શાકભાજી શાક માર્કેટમાંથી મળે છે અને કોણ લાવે છે તો દાદાજી છે એ લાવે છે પછી તમારે ઘરમાં જો મમ્મી લાવતા હોય પપ્પા લાવતા હોય તો એ નોંધ કરવાની ક્યાંથી લાવે છે એ લખવાનું છે પછી તમે તમારા ઘરે માતા પિતાને ક્યાં કયા કામમાં મદદ કરો છો એની નોંધ કરવાની છે તો જો આપણે ઘરની સફાઈમાં મદદ કરતા હોઈએ ઘરની સફાઈ પછી ઘરનું સુશોભન પછી વાસણ ગોઠવવા પછી વસ્તુઓ દુકાનેથી લાવવી પછી કપડાની ઇસ્ત્રી કરવા આપ્યા હોય તો દુકાનેથી લાવવા પછી ફૂલ છોડને પાણી પાવવું તો આવા કામ કરતા હોઈએ છીએ પછી સીમાની માતા બજારમાંથી થોડાક શાકભાજી અને ફળો લાવી છે શું તમે આ ચિત્રોમાં તેમને જોઈ શકો છો તેમાં રંગ પૂરો અને નીચે તેમના નામ લખો બરાબર તો આ ચિત્રો છે એમાંથી જે ફળ છે શાકભાજી છે એમાં રંગ પૂરવાનો છે તમારે અને પછી અહીંયા આપણે નામ લખવાના છે તો એ અહીંયા તમે જે રંગ પૂરો અને એમાંથી જે મળે જે જે ફળ અને શાકભાજી એ જોતા જવાના છે અને તેના નામ અહીંયા લખવાના છે ત્યાર પછી શોધી કાઢો અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે તેમાંથી ક્યાં જલ્દી બગડી જાય છે અને ક્યા થોડા દિવસો સુધી સારા રહે છે યોગ્ય કોલમમાં નામ લખો અને તમે યાદીમાં બીજા નામ ઉમેરી શકો છો તો આજે આપણે પ્રવૃત્તિ કરીએ એના પહેલાં અહીંથી આપણે જોઈ લઈએ જો એક 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 ફળ અને શાકભાજીનું જોતા જઈએ અને લખવા પ્રયત્ન કરીએ તો જો આ છે રીંગણ છે બરાબર તો અહીંયા આપણે લખીશું રીંગણ પછી ટામેટું તો અહીંયા આપણે લખીશું सामे टू ત્યાર પછી દૂધી પછી પાલક પછી બટાકા પછી સફરજન પછી ભીંડો પછી ગાજર તો આ રીતે તમારે શોધી અને લખવાના છે હવે અહીંયા આપણે જો આજે ફળ અને શાકભાજીની યાદી આપી છે એમાંથી જલ્દી બગડી શકાય બગડી જાય એવા અને થોડા દિવસો સુધી સારા રહે એવા આપણે લખવાના છે તો જો અહીંયા આપણે લખીએ જલ્દી બગડી જાય એવામાં શું શું આવશે તો જો પાલક પછી કેળા પછી ટમેટા પછી કોબીજ કાકડી પછી દ્રાક્ષ પછી ફ્લાવર પછી રીંગણ પછી મેથીની ભાજી પછી ગુવાર પછી સફરજન આ બધા જલ્દી બગડે છે પછી થોડા દિવસ સારા રી એવા તો જો બટાકા પછી નાશપતી ચીકુ અનાનસ પછી દૂધી પછી ડુંગળી આદુ પછી સુરણ પછી મૂળા પછી ગાજર તો આ બધી વસ્તુ એવી છે એ થોડા દિવસ વધુ સારા રહે છે હવે આ ફળોને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે અને જ્યારે થોડાક બરછટ લાગે છે તો જો નરમ શું શું લાગે એ અહીંયા લખવાનું છે તો પાલક પછી કેળા ટમેટા કોબીજ કાકડી પછી દ્રાક્ષ રીંગણ પછી મૂળા તો આ બધી વસ્તુ નરમ લાગે છે પછી બટાટા પછી નાશપાતી ચીકુ અનાનસ પછી ડુંગળી આદુ અડતા બરછટ લાગે છે હવે તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરવાની છે અને એને આ નીચે આપેલા પ્રશ્નો છે એ બધા પૂછવાના છે અને એના જવાબ નોટબુકમાં લખવાના છે એમનું નામ શું છે તેમના કુટુંબમાં કેટલા લોકો છે એમને ઘરે કેટલા બાળકો છે તેમનું નામ શું છે શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ કરે છે કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે તેઓ ક્યાં શાકભાજી વેચે છે કેટલા વાગે કામ શરૂ કરે છે એ તમામ વિગતો અહીંયા લ આપણે પ્રશ્નો પૂછવાની છે અને તેઓ વેચતા હોય તેવા ત્રણ શાકભાજી વિશે વિગતો પૂછવાની છે જો માની લો કે તમે બટાકા રીંગણા અને ટમેટા આ ત્રણ વસ્તુ લીધી તો અહીંયા આ ત્રણ વસ્તુની વિગત પૂછવાના છો તો અહીંયા લખવાનું બટાટા રીંગણ અને ટમેટા પછી એક કિલોના ભાવ કેટલા એ અહીં પૂછીને લખવાના છે માની લો કે બટાકા છે તો ત્રીસ રૂપિયા હોય રીંગણ છે તો એ ચાલીસ રૂપિયા હોય ટામેટા છે પચાસ રૂપિયાના કિલો હોય તો એ ભાવ પૂછીને લખવાના છે પછી ક્યાંથી લાવે છે તો સબ્જી મંડીથી લાવતા હોય તો એ પ્રમાણે અહીંયા લખવાનું છે તો અહીંયા શાક માર્કેટ લખીએ આપણે શાક માર્કેટ પછી અહીંયા પણ શાક માર્કેટ અને અહીંયા પણ શાક માર્કેટ કારણ કે આ બધી વસ્તુ શાક માર્કેટમાંથી લાવતા હોય છે પછી એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરે બટાકા છે તો બટાકા કેટલા લેતા હોય તો સિત્તેર કિલોની ગુણી આવતી હોય તો સિત્તેર કિલો લેતા હોય પછી રીંગણ છે તો એ વીસ કિલો લાવતા હોય તો વીસ કિલો લખવાના પચીસ કિલો લાવતા હોય તો પચીસ કિલો ટામેટા છે તો એ ત્રીસ કિલોનું કેરેટ આવતું હોય તો ત્રીસ કિલો એ રીતે લખવાનું પછી આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં જોવા મળતા હોય તો બટેટા છે તો એ આમ તો બારે માસ વેચાતા હોય છે પણ જે નવા બટાકા છે તો એ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આવતા હોય છે તો આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે તો અહીંયા આપણે બટાકામાં બારે માસ કરી નાખીએ કારણ કે એ અત્યારે સ્ટોરેજના બારે માસ મળે છે પછી રીંગણ છે તો એ પણ લગભગ સિઝનની ભાગ અથવા તો સાચી એની સિઝન છે જાન્યુઆરીથી જાન્યુઆરી ફેબ્રુઆરી અને ટામેટા છે તો એ પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરી પછી દરરોજ કેટલા કિલો વેચવામાં આવે છે તો એને જેટલા વેચાતા હોય એ પ્રમાણે લખવાનું રહે કે ભાઈ બટાકા છે તો એ દરરોજના પચાસ કિલો વેચાઈ જતા હોય રીંગણાં છે એ દરરોજના ત્રીસ કિલો વેચાતા હોય તો ત્રીસ કિલો અને ટામેટા છે તો એ દરરોજના ચાલીસ કિલો વેચાતા હોય તો ચાલીસ કિલો એ પ્રમાણે લખવાનું આ તમામ વિગતો તમારે શાકભાજીવાળાને પૂછી અને ભરવાની છે અહીંયા આપણો પંદરમો એકમ છે બજારથી ઘર સુધી સંપૂર્ણ એકમ પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આભાર